કચ્છમાં ગઈ ચાલે ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા 5.3ની તીવ્રતાના ભૂકંપ 2001ની યાદ પર ભૂકંપની તીવ્રતા પ્રી શોક 1 કલાક પૂર્વે અનુભવાયો હોવાની વાત કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગના વડા એમજી ઠક્કરે કરી હતી. ભૂકંપ ફ્રેશ હતો 2001માં, ભૂકંપ ગઈકાલ નોંધાયો. ભૂકંપની ફોલ્ટ લાઇન એક જ હતી પણ તેનું કેન્દ્રબિંદુ 15 કિલોમીટર દૂર, 5.3ની તીવ્રતાના કંપનની અસર 200 કિલોમીટર દૂર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં થાય તે વાત વૈજ્ઞાનિકો પણ એક મોટો સવાલ છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે જમીનની અંદર વિવસ ક્રિએટ થાય છે, પરંતુ ગઈકાલે આવેલા ભૂકંપના વિવસ સરફેસ હોવાથી તેની અસર વધુ વર્તાય છે. સરફેસ પર વિવસ હોવાના કારણે તે ઝડપથી દૂર સુધી પ્રસરે છે. 5.3ની તીવ્રતાના કંપન બાદ આખી રાત આફ્ટર શોખ આવ્યા હતા, જેની તીવ્રતા 3.7 થી 2.2ની વચ્ચે રહી હતી. હજુ વૈજ્ઞાનિકો પણ આ ભૂકંપના આંચકાની વિગત મેળવી રહ્યા છે અને તેના પર સંશોધન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં 6 ફોલ્ટ લાઇન આવેલી છે, જેમાં સૌથી વધુ સાઉથ વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જેમણે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરે પણ. અર્થક્વેક આજે આવ્યો એ ફ્રેશ અર્થક્વેક હતો, એક ફ્રેશ ઇવેન્ટ કહીએ અમે. અને એના પછી એ જ્યારે સેટલ થતું હોય, એક વખત કોઈ ફોલ્ટ ઝોન ઉપર સ્ટ્રેસ જમા થાય, સ્ટ્રેસ જમા થાય પછી એ જે મટીરિયલ છે એ મટીરિયલની જે સ્ટ્રેન્થ કેપેસિટી, સ્ટ્રેસ સહન કરવાની કેપેસિટી હોય, કેપેસિટીની બહાર સ્ટ્રેસ આવે ત્યારે અર્થક્વેક આવે. સામાન્ય રીતે એ એક વખત અર્થક્વેક આવી જાય એ પછી એ સેટલ થાય. જે ટુકડા નીચે થયા હોય ઉપર આપણે જોઈ નથી શકતા, નીચે ઘણા બધા સેગમેન્ટ, એ સેટલ થાય ત્યારે વધુ ને વધુ આફ્ટર શોક્સ આપે. એટલે એ નાના નાના જે ટ્રેમર આવે છે એ ગઈકાલથી આજ સુધી, ગઈકાલ રાતથી આજ સુધી લગભગ 12 થી 13 ટ્રેમર્સ આવી ચૂક્યા છે, જે 2.1 મેગ્નિટ્યૂડથી લઈને 3.7 મેગ્નિટ્યૂડ સુધી રિક્ટર સ્કેલ ઉપર નોંધાયેલા છે. કચ્છ અને ભૂકંપનો નાતો બહુ વર્ષો જૂનો છે, એ લગભગ દરેક વખતે હું બોલતો આવ્યો છું. અને 2001નો ધરતીકંપ જ્યારે આવ્યો ત્યારે આપણે એકદમ જાણે ઊંઘમાંથી જાગ્યા એવું કદાચ કહી શકાય, પણ એ પછી લગભગ આજ સુધી 20 વર્ષ સુધી આપણે અહીંયા હજારો આંચકા લગભગ એ જ ઝોનમાંથી આપણે જોતા આવ્યા છીએ. પણ મહત્ત્વની વાત એ છે, સામાન્ય જનતા માટે હંમેશા એક જ ક્વેશ્ચન છે કે ભાઈ આ 2000 જેવો અર્થક્વેક પાછો આવી શકે, રિપીટ થઈ શકે. અમે 2001 પછીના ઘણા અમારા રિસર્ચ પછી, અમારું આખું ગ્રુપ છે અને ઘણા બધા એક ગ્રુપથી વધારે ગ્રુપ જોડે અમે સંકળાયેલા છીએ, તો એ ગ્રુપ દ્વારા અમે જે સ્ટડી કર્યો છે એની ઉપરથી ઘણું બધું એવું પ્રસ્થાપિત થાય છે કે 2001ની પહેલાં 1819નો તો રિટર્ન, એટલે કે આપણી પાસે ડોક્યુમેન્ટેશન રેકોર્ડ છે અર્થક્વેકનો 1819નો, એની પહેલાં પણ અમુક અર્થક્વેક આવી ગયા 1668નો, એની પહેલાં 1300 એટલે કે 14મી સદીમાં, એની પહેલાં પણ ઈસવીસન પૂર્વેના અર્થક્વેક પણ નોંધાયેલા છે જેની તવારીખ અમે જીઓલોજીકલી મેળવતા હોઈએ છીએ. તો આટલી તવારીખ મેળવ્યા પછી એનું રિપીટેશન ક્યારે થાય અને કેવી રીતે થાય એ બહુ જ રોબસ્ટ રીતે, બહુ જ ક્રૂડ રીતે અમે આપતા હતા. પરંતુ જ્યારે 2001 પછી ટેકનોલોજી એટલી બધી સરળ શોધાઈ ગઈ છે કે એનાથી આપણે પ્રિસિઝન ઉપર આવતા થઈ, તમે કેટલું પ્રિસાઇઝલી અર્થક્વેકને પ્રિડિક્ટ કરી શકો છો. હજુ એટલું પ્રિડિક્શન કરવું એ ભારત દેશ માટે શક્ય નથી. આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ચૂક્યા છે, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ્સને વાપરવા માટે અને એનાલિસિસ કરવા માટેના એક્સપર્ટ્સ હોવા જરૂરી છે. તો 2001ના અર્થક્વેક અને આજનો આ ગઈકાલના અર્થક્વેક એ બંને વચ્ચે સામ્યતા અને ડિફરન્સ બંને છે. સામ્યતા મેં એ કહીશ કે એ સાઉથ વાગડ ફોલ્ટ લાઇન ઉપરથી જ આવ્યો છે, અને ડિફરન્સ માટે એ કહીશ કે 2001નો ધરતીકંપ એ જ્યાં 2 ફોલ્ટ લાઇન સાઉથ વાગડ ફોલ્ટના 2 ફાંટા છે, એક ફાંટો કંથકોટથી ઉપર જાય છે અને એક ફાંટો આધોઈ સુધી જાય છે, ખારોઈથી આધોઈ સુધી. તો એ 2 ફાંટા એને ડબલ ફોલ્ટ ઝોન કહેવાય છે. એ ડબલ ફોલ્ટ ઝોનના છેડા ઉપર 2001નો ધરતીકંપ આવ્યો હતો, જ્યાં 2 ફોલ્ટ લાઇન ભેગી થાય એ હંમેશા વલ્નરેબલ હોય, એ સૌથી વધુ ડિવેસ્ટેટિંગ અર્થક્વેક આપે. આ અર્થક્વેક છે ગઈકાલનો, એ ડબલ ફોલ્ટ ઝોનની અંદર આવ્યો છે, અને એટલા માટે જેવો ડિવેસ્ટેટિંગ આપણે ધારીએ એટલો નથી. જો 5.3 મેગ્નિટ્યૂડ કે 5.5 મેગ્નિટ્યૂડ અર્થક્વેક એ સાઉથ 2001ના ધરતીકંપના એપિસેન્ટરમાંથી આવ્યો હોત અથવા તો હાઇપોસેન્ટરમાંથી આવ્યો હોત, તો આના કરતાં વધારે વિનાશક હોત. એટલે ડિફરન્સ અને એની સામ્યતા
એ જોવી જરૂરી છે. સાયન્ટિફિકલી અમે એનો કેરેક્ટરિસ્ટિક હજુ સ્ટડી કરી રહ્યા છીએ, એટલી અમને ખબર પડી છે કે એ લાઈન, એ જે અફેક્ટેડ સેગમેન્ટ કહેવાય, એ સેગમેન્ટ નાનો હતો. જો એ સેગમેન્ટ પણ મોટો હોત તો એની વિનાશકતા વધારે હોત, એનું જે ડેપ્થ છે એ ઓછું હતું. હાઇપોસેન્ટર એટલે કે જ્યાંથી ઉત્પન્ન થાય છે એ જગ્યા, એ પોઈન્ટ એ સરફેસથી 10 કિલોમીટર નીચે હતું. એ થોડુંક નીચે હોત તો